નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ સૂર્યોદય ટેકનિકલમાં. આજે હું ક્યાં વિષય પર વાત કરવાનો છું એ તો તમે જાણી જ ગયા હશે થંબનેલ જોઈને, કે એપીએલ લિસ્ટ કઈ રીતે ચેક કરવી મોબાઈલથી. તો ચાલો શરૂ કરીએ આ વિડીયોને વધારે સમય ગુમાવ્યા વગર. મને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો પૂરો જોઈજો, જેથી કરી તમને બધું સમજાઈ જાય. સૌથી પહેલાં તમારા મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લો. સર્ચ બોર્ડ પર ટાઈપ કરો FCS ગુજરાત, ત્યાર પછી સર્ચ કરો. ત્યાર પછી ફૂડ સિવિલ સપ્લાય પર ક્લિક કરો. ત્યાર પછી આ રીતનું પેજ ઓપન થશે, તેના પર તમે લેંગ્વેજ અહીંયાથી ચેન્જ કરો. ત્યાર પછી નીચેની તરફ જઈ વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો પર ક્લિક કરો. 90 ત્યાર પછી આ રીતનું પેજ ઓપન થશે, તેના પર અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન પર ક્લિક કરો. રેશન કાર્ડ ધારકોની યાદી, વ્યાજ વિભાગની દુકાન, તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયાથી તમારી ડિટેલ ભરો, તમારો જિલ્લો એન્ટર કરો. ત્યાર પછી તમારો તાલુકો એન્ટર કરો. ત્યાર પછી જે તમારી વ્યાજબી ભાવની દુકાન હોય તેને અહીંયાથી શોધી લેવાનું. અહીંયા માનો કે તમારે પાછળની સાઈડે તમારું ગામ પર લખી ગયેલ હશે, જે કંટ્રોલ પર તમને માલ મળતો હોય તે. કાંતિજી ગાંડાજી પરમાર, 4055 વસ્તી છે, હંગામી ગામ, 2010 મોટાજીભાઈ, તેના પર ક્લિક કરીશું આપણે. ત્યાર પછી અહીંયા પર આપણે કેપ્સા નાખવાના હોય છે, કેપ્સા બરોબર નાખવાના. અહીંયા જે નીચે બતાવે છે તેને અહીંયા નાખીશું આપણે. ત્યાર પછી સર્ચ કરીશું નીચેની તરફ. તમે જોઈ શકો છો અહીંયા સર્ચિંગ થઈ રહ્યું છે. તો આ નવું પેજ ઓપન થયું છે. હવે નીચેની તરફ જઈશું. તમે જોઈ શકો છો તમારા કંટ્રોલની એપીએલ લિસ્ટ આવી ચૂકી છે. અહીંયા તમારું નામ જોવાનું, સરનામું, રેશન કાર્ડની કેટેગરી એપીએલ, એપીએલ ટુ, કુટુંબની સભ્ય સંખ્યા, તમારા કુટુંબની અંદર જેટલી સંખ્યા હોય સભ્ય સંખ્યા તે અહીંયા બતાવે છે. પછી તમને માલ શું મળે છે, એપીએલજી ગેસ, પીએનજી ગેસ ને કેરોસીન. તમારા નામની પાછળ નીચે અહીંયા જોઈ લેવાનું, તમારે અહીંયા તમારું નામ બતાવશે. ત્યાર પછી અહીંયા જે તમને માલ મળતો હોય તે બતાવશે. નીચેની તરફ જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો તમારા પૂરા કંટ્રોલના જે નામ હોય તે બધીને અહીંયા બતાવે છે. આપણે નીચેની તરફ જઈશું અને તમારું નામ શોધી લેવાનું. તો આ 16ની અંદર તમને તમારું નામ ના મળે તો પછી અહીંયાથી નેક્સ્ટ પર ક્લિક કરવાનું. અહીંયા 101 બતાવી રહ્યું છે. હવે આની અંદર તમારું નામ શોધી લેવાનું. જો આમાં પણ ના હોય તો અહીંયાથી પણ નેક્સ્ટ પર જઈ તમે આગળ જોઈ શકો છો લિસ્ટ. અને બીપીએલ લિસ્ટ કઈ રીતે ચેક કરવું તેના વિશે આપણે ઓલરેડી વિડીયો આગળ બનાવી ચૂક્યા છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આગળ આપણે વિડીયો બનાવીશું કે આપણે કંટ્રોલમાંથી શું શું માલ મળે છે, ત્યાર પછી ગ્રાહકોના શું શું અધિકાર છે તેને લગતો આપણે એક વિડીયો બનાવીશું. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અમારા આવા નવા વિડીયો મળતા રહે સૌથી પહેલાં. ધન્યવાદ દોસ્તો, આભાર.